આખરે 49 દિવસના જેલવાસ બાદ આજે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને જામીન ઉપર મુક્તિ મળી છે. આખરે 49 દિવસના જેલવાસ બાદ આજે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને જામીન ઉપર મુક્તિ મળી છે. ચૈતર વસાવા જેલમાંથી બહાર આવતા સમર્થકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ધારાસભ્યને વધાવવા રાજપીપળા જેલ નજીક લોકજુવાળ ઉમટી પડ્યો હતો. રાજપીપળા સહિત ડેડિયાપાડામાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. પત્ની વર્ષાબેન, આપ નેતા ઈશુદાન ગઢવી, ગોપાલ ઇટાલિયા તેમજ મનોજ સોરઠિયા ચૈતર વસાવાને લેવા પહોંચ્યા હતા. ભરપૂર નારેબાજી સાથે સમર્થકોને ચૈતર વસાવાને વધાવ્યા હતા. આ અવસરે સમર્થકોમાં દિવાળી જેવો માહોલ જોવા મળ્યો હતો. મારા પરિવારને રાજકીય ષડયંત્ર અંતર્ગત અમને ફસાવવામાં આવ્યા હતા અને છેલ્લા 3 મહિનાથી મારા ધર્મપત્ની શકુંતલા અહીંયા જેલમાં છે અને મને જ્યારે નામદાર કોર્ટે સેશન કોર્ટે જામીન આપ્યા છે અને શરતી જામીન આપ્યા છે, અમે એમને આવકારીએ છીએ અને આ શરતો કાઢવા માટે આવનાર દિવસોમાં આગળની હાઈકોર્ટની અપીલ પણ અમે કરીશું. સાથે સાથે ગુજરાતની પ્રજા માટે અમે બોલીએ છીએ, આદિવાસી સમાજ માટે અમે બોલીએ છીએ. નર્મદાના પૂર વખતે અમે બોલ્યા હતા, આ વિસ્તારોમાં નેશનલ હાઈવે હોય, જીઆઈડીસીઓમાં જે આદિવાસીઓની જમીનો જાય છે એના માટે અમે બોલીએ છીએ, યુવાનો માટે બોલીએ છીએ, શિક્ષિત બેરોજગારો માટે બોલીએ છીએ, જે આ ભાજપ સરકારને ગમતું નથી અને એના માટે આ ભાજપ સરકાર ખોટા ષડયંત્ર બનાવીને અમને ફસાવી રહેલા છે. જે જંગલ ફોરેસ્ટના અધિકારીઓએ મારા પર ફરિયાદ કરી છે એમને ખબર હોવી જોઈએ, આદિવાસી આદિ અનાદિકાળથી આ જંગલમાં વસનારો આદિવાસી છે. આ જળ જંગલ જમીન એ આદિવાસીઓની છે. વન અધિકાર અધિનિયમ 2006 અંતર્ગત અમને દાવા હક મળ્યા છે, જે જમીનો અમે ખેડીએ છીએ અને આવનાર દિવસોમાં પણ જેને જમીન અધિકાર સનદ નથી મળ્યા એના માટે પણ અમે લડીશું. એટલે અમે ક્યારે ભાજપ સરકારથી ડરવાના નથી, ભલે અમને જેલ કરી છે પણ વધારે તાકાતથી અમે ભાજપ સામે લડવાના છે. મારા ધર્મપત્ની છેલ્લા 90 દિવસથી જેલમાં છે, અમે સાથે આવવાના હતા પરંતુ સંજોગ વસાત અને એમનો આગ્રહ હતો કે વિધાનસભાનું સત્ર ચાલુ થઈ ગયેલું છે અને લોકોના પ્રશ્નો તમારે ઉઠાવવાના છે, એમના આગ્રહને માન રાખીને હું વિધાનસભાના સત્રના લીધે આજે જેલથી બહાર આવેલો છું અને આવનાર દિવસમાં ગુજરાતની પ્રજા હોય કે આદિવાસી સમાજ હોય એમના માટે અમે વિધાનસભામાં પણ લડીશું અને અવાજ બુલંદ કરીશું. ભરૂચ લોકસભા ચૂંટણીમાં માન્ય અરવિંદ કેજરીવાલજી અને ભગવત માનજી મારી મુલાકાતે આવ્યા હતા અને એમણે કીધું છે કે ચૈતરભાઈ તમારે લડવાનું છે. એટલે અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ જયારે કહેતા હોય ત્યારે અમે પૂરી તાકાતથી ભરૂચ લોકસભા લડવાના છે અને ભરૂચ લોકસભા જીતવાના પણ છે. જે નર્મદા જિલ્લામાં હું એક લોક પ્રતિનિધિ છું, મને અહીંના લોકોએ 1,00,000 થી પણ વધારે મતોથી ચૂંટાયા છે અને અહીંના લોકોએ લોક ધારાસભ્ય જેવા લોક પ્રતિનિધિ પર એના વિસ્તારમાં એના ઘરે પ્રવેશ બંધી એ તો દુઃખની વાત છે. આજે દેશની લોકશાહી ખતમ છે પણ અમે લોકહિત માટે અને લોકશાહી બચાવવા માટે પણ લડીશું અને જે પણ શરતો છે એને નાબૂદ કરવા માટે અમે નામદાર હાઈકોર્ટમાં આગળ પિટિશન કરીશું. ગઠબંધન રાષ્ટ્રીય કક્ષાના નેતાઓ કરતા હોય છે, 28 જેટલા દળોનું ગઠબંધન છે. આવનાર દિવસોમાં અમે ગઠબંધનમાં રહીને લડીશું અને ભરૂચ લોકસભા હોય કે બીજી ગુજરાતની બીજી લોકસભા હોય, ગઠબંધન જે પણ નક્કી કરશે એ અમે અમને માન્ય રહેશે ને એ રીતના અમે આગળ વધીશું. પટેલ ટ્વીટના માધ્યમથી કહે છે કે છોટુ વસાવા મને સહકાર આપવાના છે આદિવાસીને. મમતાજબેન પટેલ સ્વર્ગીય અહેમદભાઈ પટેલના પુત્રી છે અને ઘણું સામાજિક કાર્ય પણ કરે છે, એ લોકોની વચ્ચે પણ કાયમ રહેતા હોય છે. સ્વાભાવિક છે કે એમણે પણ લોકસભા લડવાની છે પરંતુ ગઠબંધન જે પણ નક્કી કરશે એ ગઠબંધનને આખરી નિર્ણય હશે, એ રાષ્ટ્રીય કક્ષાના નેતાઓ નક્કી કરશે, એ પ્રમાણે અમે આગળ વધીશું. અમારી હાલના તબક્કે ભરૂચ લોકસભા લડવાની પૂરેપૂરી તૈયારી છે અને અમે મજબૂત ઉમેદવાર પણ છે. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર.